નમસ્કાર અમેરિકા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત. આપની સાથે હું છું નીલમ ખારેચા. દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર. ગિફ્ટ સિટીમાંથી દારૂબંધી હળવી કરતા વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી કરાશે ઉપલબ્ધ. હોટલ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં કરી શકાશે દારૂનું સેવન. ગુજરાતમાં કોરોનાના વધુ 9 કેસ સાથે એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 32 પર. અમદાવાદમાં જ નોંધાયા નવા 6 કેસ. 41 દેશમાં ફેલાયો છે કોરોનાનો નવો વેરિયન્ટ JN1. ગુજરાતમાં ઠેર ઠેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન. 143 જેટલા સાંસદોના સસ્પેન્શનને લઈને કર્યા ધરણા. ભાજપ પર લોકશાહીની હત્યાનો લગાવ્યો આરોપ. ગુજરાતમાં વિદ્યાર્થીઓને ભણાવાશે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ. ગીતા જયંતિ નિમિત્તે શિક્ષણ વિભાગે કર્યું પુસ્તકનું વિમોચન. શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત. વડોદરામાં જેટકોના ઉમેદવારોનું આંદોલન હાલ પૂરતું સમેટાયું. 48 કલાકમાં સત્તાવાર વેબસાઇટ પર જાહેરાત કરવા આપ્યું અલ્ટિમેટમ. ઉમેદવારોએ ગાંધીનગર કૂચની આપી ચીમકી. યુગો યુગો સુધી જેણે વિશ્વને જીવન જીવવાનો રસ્તો દેખાડ્યો છે, જેણે જીવનનું સત્ય સમજાવ્યું છે, તે ગીતા જ્ઞાન હવે વિદ્યાર્થીઓને શાળામાં ભણાવવામાં આવશે. જી હા, ગીતા જયંતિના દિવસે જ ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે અને ગીતા જ્ઞાન છે તે હવે વિદ્યાર્થીઓને શાળામાં પાઠ તરીકે ભણાવવામાં આવશે. શું છે સમગ્ર વિગત તે જાણીએ આ રિપોર્ટમાં. હિન્દુ વૈદિક સનાતન ધર્મમાં અનેક પુસ્તકો છે, પરંતુ ગીતાનું મહત્વ અલૌકિક છે. તેને વેદો અને ઉપનિષદોનો નિચોડ માનવામાં આવે છે. મનુષ્યના જીવનના તમામ ક્ષેત્રોને આવરીને એક માણસ તરીકે જીવન જીવવાનો સંદેશ પણ ગીતા આપે છે. અને આ જ ગીતાને લઈને ખૂબ જ મહત્વનો નિર્ણય હવે ગુજરાત સરકાર દ્વારામાં લેવામાં આવ્યો, જેમાં સરકારે હવે ધોરણ 6-8 અભ્યાસમાં ભગવદ્ ગીતાનો સમાવેશ કર્યો છે. આ પુસ્તકનું શિક્ષણ વિભાગ દ્વારા વિમોચન કરવામાં આવ્યું. સચિત્ર ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો નામે આ પુસ્તકને પ્રકાશિત કરવામાં આવ્યું છે. ગીતા જયંતિના અવસર પર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ પાનસેરિયાએ આ મુદ્દે સ્પષ્ટતા કરી અને જણાવ્યું કે શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યોને બાળકોના જીવનમાં ઉતારવા માટે ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આપણા સર્વાંગી શિક્ષણ શ્રીમદ ભગવદ્ ગીતા સિદ્ધાંતોને મૂલ્યો ભાગ 1, જે આપણે 6-8 વિદ્યાર્થીઓ માટે એનું અમલીકરણ આપણે સેકન્ડ સત્રથી મિત્રો કરી રહ્યા છે. અને મને કહેતા એ બાબતનો આનંદ છે કે આજે ગીતા જયંતિ છે. ગીતા જયંતિના દિવસે પૂરા વિશ્વમાં ગીતા જયંતિની ઉજવણી મિત્રો થઈ રહી છે. એ જ દિવસે આપણે આજે ગીતાના સિદ્ધાંતોને મૂલ્યો આપણા વિદ્યાર્થીઓ, આપણા યુવાનો એ જાણે અને એ પ્રમાણે એનું જીવન વ્યતીત કરે એના માટેનો આ એક સ્તુતિય પ્રયાસ છે. ગીતા જીવનનું સંગીત છે, એટલે આપણા જે વિદ્યાર્થીઓ છે એ આજે સર્વાંગી શિક્ષણ અને પૂરક શિક્ષણ એના જીવન માટે છે, એટલે કોઈ માટે આ ઉપયોગી છે. અને વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ અને સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણમાં આ ઉપયોગી બનશે એવી હું દરેકને શુભેચ્છા પાઠવું છું. 6-8 ધોરણ સુધી આ એક એવું સરળ વિચારો, જીવનલક્ષી એમને જ્ઞાન પ્રાપ્ત થઈ રહી. દરેક આ એક સાયન્સનો સ્ટુડન્ટ પણ સ્ટડી કરી શકશે, ગણિતનો સ્ટુડન્ટ અને શિક્ષક પણ સ્ટડી કરી શકશે, અને સંસ્કૃતનો કે ગુજરાતી કે હિન્દી આપ જોઈ શકશો. આ બુક્સની અંદર તમામ એક શ્લોક છે, શ્લોકના વિવરણ સાથેના તમામ વર્ડ્સના એમના ટ્રાન્સલેશન આપેલું છે. વાત રહી એ આની એક્ઝામ લેવાશે. બેને પ્રશ્ન પૂછો, આની 6-8 ધોરણમાં એક્ઝામ લેવાશે. 9-10 પણ બીજો ભાગ આવશે અને 11 અને 12 ત્રીજું ચેપ્ટર. જે રીતે યુવાનો સમજી શકે અને પછી છેલ્લે કર્મ, જ્ઞાન, ભક્તિ ને કર્મ ત્રણેયનો એક સમન્વય સાથેનો ત્રીજો ભાગ કરવામાં આવશે. પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ અગાઉ 17 માર્ચે શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસમાં સમાવેશ કરાશે તેવી જાહેરાત કરી હતી અને હવે તેનું પુસ્તક વિમોચન કરાયું છે. તો આ સંદર્ભે કોંગ્રેસથી મનીષ દોશી અને AIMIMથી મુસ્લિમ નેતા દાનિશ કુરેશીએ પણ નિવેદન આપ્યું. શું કહ્યું છે બંને નેતાએ સાંભળો.
જે કામ કરવાનું છે એના સિવાયનું કામ કરવામાં પંકાયેલી અને નાટકમાં નંબર વન વાજપાની સરકાર જ્યારે શિક્ષણ વ્યવસ્થામાં સદંતર નાકામ રહી હોય ત્યારે નત નવા નુસખા કરશે. ભગવદ્ ગીતા એ આ દેશની તમામ લોકોને માર્ગદર્શન આપતો ગ્રંથ છે. તમામ ધર્મગ્રંથોની હંમેશા એક પંક્તિ રહે છે, એમાંથી આપણને સારું જીવન કેવી રીતે જીવવું એ કોઈ પણ ધર્મનો હોય, માનવ જિંદગી કેવી રીતે સરળ બનાવવી, સારી બનાવવી, કઈ રીતે પાલન કરવું અને એનાથી એના નીતિ નિયમોનો પાલન કરવા માટે દરેક ધર્મગ્રંથ આપણને માર્ગદર્શન આપતું હોય છે. ત્યારે ભગવદ્ ગીતા એક તરફ સરકાર એમ કે ભગવદ્ ગીતા અમે લાગુ કરશું, હું પ્રમાણિકપણે કહું છું કે ભગવદ્ ગીતાનો સંદેશ પેલા સરકાર તો વાંચે, વિદ્યાર્થીઓને ભણાવવા માટેની વાત કરે છે, પણ જે શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુનના જે સંવાદ છે ગુરુ શિષ્ય તરીકેનો છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં સરકારના જાહેરાત પ્રમાણે 32,000 કરતા વધુ ગુરુઓની જગ્યા ખાલી છે. આમ તો 72,000 જગ્યાઓ ખાલી છે. સરકાર ગુરુ આપવા નથી અને શિષ્યને ભણાવવાની વાત કરે છે. છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર શાસન કરી રહી છે અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એ હાટકેશ્વરનો બ્રિજનો કરપ્શન હોય કે મોરબીના બ્રિજનું કરપ્શન હોય કે નારોલના બ્રિજનું કરપ્શન હોય, આ રોજબરોજના કરપ્શન છે. ધર્મ એક એવી વસ્તુ છે કે દરેક માને એના બાળકને, એટલે બાળકને જન્મતાની સાથે જ મા પાસેથી ધર્મની જાણકારી મળી જ જતી હોય છે. જે પ્રમાણે ઘરનું વાતાવરણ હોય એ પ્રમાણે ધાર્મિક આધ્યાત્મિકતા દરેક વ્યક્તિની હોય છે, કોઈ પણ ધર્મમાં હોય. આપણે જ્યારે જરૂર હોય છે ત્યારે નીતિ આપણે આપણા બાળકોને શીખવવાની જરૂર છે, જે આપણે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં મોકલીએ છીએ. ભારતીય જનતા પાર્ટી પોતાના પાપ છુપાવવા માટે આ પ્રકારનો રાજકારણ કરી રહી છે. મને એવું લાગે છે કે જો છોકરાઓને 12મા ધોરણ સુધી જો આપણે શીખવાડીએ છીએ, જો નીતિ આપણે શીખવાડશું, તો 100% એની અંદર મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને જે રીતિ છે કામ કરવાની, ક્યાંક ને ક્યાંક યુવાઓમાં ઉઘાડી પડશે અને એનાથી બચવા માટેનો જ આ એક પ્રયત્ન છે, એનાથી વિશેષ કશું જ નથી. ભગવદ્ ગીતા એ માત્ર એક ધર્મ ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની એક રીત છે. તે મનુષ્યને ખરા અર્થમાં મનુષ્ય બનાવે છે. અને હવે ગુજરાતમાં દરેક વિદ્યાર્થીઓ ગીતાના આ પાઠ ભણશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. જેટકોની પરીક્ષા રદ થયા બાદથી આ તેને લઈને વડોદરામાં આંદોલન ચાલી રહ્યું હતું. આ આંદોલન છે તે ગુરુવારથી ચાલી રહ્યું હતું અને શુક્રવારના રોજ આખરે આ આંદોલન છે તે સમેટાયું છે, અને તે પણ કેટલીક ચીમકીની સાથે. શું છે સમગ્ર વિગત તે જાણીએ આ રિપોર્ટમાં. જેટકો સામે વિદ્યાર્થીઓનો મોરચો, ઉમેદવારોની સરકારને રજૂઆત, યુવરાજસિંહની તંત્રને ચેતવણી. શું થશે સમાધાન? શું મળશે ઉમેદવારોને ન્યાય? ગુજરાતમાં પરીક્ષા રદ થવાનો અને પેપર ફૂટી જવાનો લાંબો ઇતિહાસ છે. હવે વિદ્યુત સહાયકની પરીક્ષા રદ થતા ઉમેદવારો લડી લેવાના મૂડમાં છે. આ તમામ વચ્ચે વિદ્યાર્થીઓ હવે સરકારને રજૂઆત કરશે અને 48 કલાકનું અલ્ટિમેટમ પણ આપી દીધું છે. વિદ્યુત સહાયકોની પરીક્ષા રદ કરવામાં આવી હતી અને જે ઉત્તીર્ણ થયા હતા તેઓએ નવી પરીક્ષા આપવી પડશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે વડોદરા ખાતે જેટકો કચેરીની પાસે છેલ્લા 24 કલાકથી વિદ્યાર્થીઓ અહીં બહાર ધરણા ઉપર બેઠા છે અને જે છે તેઓ સતત માંગ કરી રહ્યા છે કે તેમની જે પરીક્ષાઓ રદ કરવામાં આવી છે તે કેન્સલ કરવામાં આવે અને તેઓને નિમણૂક પત્ર આપવામાં આવે. 1200થી વધુ જે વિદ્યાર્થીઓ છે અહીં આગળ સતત ધરણા ઉપર બેઠા છે. આખી રાત તેઓ ધરણા પર બેઠા હતા, આજે સતત બીજા દિવસે પણ તેઓ ધરણા કરી રહ્યા છે અને સતત માંગ કરી રહ્યા છે કે જે લોકોએ પરીક્ષા આપી જે ઉત્તીર્ણ થયા છે તેઓનું શું, તો જાણીશું શું માંગ છે. અત્યારે સતત બીજા દિવસે પણ ધરણા ઉપર બેઠા છે. આજે તમે જોઈ શકો છો કે જે ગુજરાતના ખૂણે ખૂણેથી જે લોકોએ સખત મહેનત અને પરિશ્રમ કરી અને લેખિત પરીક્ષા પાસ કરી હોય એને પ્રેક્ટિકલ પરીક્ષા પાસ કરી હોય, 6 મીટરના પોલ ઉપર જ્યાં સ્પર્શ કરવાનો હોય સ્પર્શ કરીને એ લોકો નીચે ઉતર્યા હોય, એવા સંજોગોની અંદર આજે યુવાનોની સાથે સખત ઘોર અન્યાય થઈ રહ્યો છે. અને જે રીતે અન્યાય થયો છે, હું આપના માધ્યમથી તમામ યુવા નેતાઓને, ગુજરાતના તમામ યુવા નેતાઓને, સંતોને, મહંતોને, આચાર્યોને હું બે હાથ જોડીને વિનંતી કરું.
કરું છું કે આ ખરેખર આ ગુજરાતના દીકરાઓ સાથે અન્યાય થયો છે અને અન્યાયને ન્યાય મળે એના માટે હું તમામ લોકો આજે એકજૂટ થઈ અને એના માટે પ્રાર્થના કરો અને તમામ લોકો અને સરકારને પણ વિનંતી કરું છું, જ્યારે આ ગુજરાતની સંવેદનશીલ સરકારની વાત હોય ત્યારે આ 1000થી પણ વધારે વિદ્યાર્થીઓ આજે ગઈકાલના આવી ઠંડીની અંદર રોડ પર છે ત્યારે આ સંવેદનશીલ સરકારને પણ અહીંયા આવી અને એની સાથે સમાધાન, કારણ કે સ્વાભાવિક છે કે જ્યાં સુધી સંવાદ નહીં થાય ત્યાં સુધી સમાધાન નહીં થાય, અને સમાધાન ત્યારે જ થાય, સમસ્યાનું સમાધાન ત્યારે થાય કે જ્યારે તમે સંવાદ કરો. સંવાદ કરવા માટેનો સમય નથી આ સરકાર પાસે, એ ખૂબ દુઃખની બાબત છે. પરંતુ આ તમામ યુવાનો, નવયુવાનો આજે પણ એકજૂટ થઈ અને લડવાના છે. બિલકુલ, જે યુવાનો છે સતત માંગ કરી રહ્યા છે. આજે વડોદરા ખાતે મુખ્યપ્રધાનનો પણ કાર્યક્રમ છે, મુખ્યમંત્રી વડોદરા ખાતે આવી રહ્યા છે. તો બીજી તરફ યુવરાજસિંહ જાડેજા જે વિદ્યાર્થી નેતા છે, તે વિદ્યાર્થી નેતા પણ સતત વિદ્યાર્થીઓની બહારે છે અને તેઓ માંગ કરી રહ્યા છે. ત્યારે હવે આ વિદ્યાર્થીઓનું શું ભવિષ્ય છે તે જોવું રહ્યું. વિદ્યાર્થીઓની સાથે વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજા પણ જોડાયા છે. તેમણે શું કહ્યું સાંભળો. આ 48 કલાક પછી જે આંદોલન છે એ આંદોલન વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે વિદ્યાર્થીઓના અલગ અલગ સજેશનો મળ્યા હોવાને પ્રતાપે કે આ આંદોલન જેટકો બરોડા જે રેસકોર્સ ખાતે જે ઓફિસ આવેલી છે તેની બહાર કરવું જ યોગ્ય છે. એટલે આ જે નિર્ણય છે એને પણ અમે સર્વોપરી માન્યો છે અને આ નિર્ણયને સર્વોપરી માની 48 કલાક પછી જો આંદોલન કરવાની જો જરૂરિયાત પડી તો ચોક્કસપણે અમે આ આંદોલન એ બરોડાની રેસકોર્સ ખાતે આવેલી જે જેટકોની ઓફિસ છે ત્યાંથી જ કરીશું. અને અમે આ માધ્યમથી MD ને સંદેશ આપવા માગીએ છીએ કે તમે જે હૈયા ધારણા આપી એ હૈયા ધારણાને આ વિદ્યાર્થીઓએ ભરોસો જાળવ્યો છે, તો તમે મહેરબાની કરી વિદ્યાર્થીઓનો ભરોસો ન તોડતા બાકી આવનાર દિવસોમાં પછી વિદ્યાર્થીઓ એની રીતે આ જો કોઈ ઊંધો નિર્ણય અથવા તો વિદ્યાર્થીઓના પક્ષમાં નિર્ણય લેવામાં નહીં આવે તો ચોક્કસપણે આગળ સત્યાગ્રહ હોય, આંદોલન હોય કે ભૂખ હડતાલ હોય એ માધ્યમથી આગળ વધવાનું થયું તો અમે વિદ્યાર્થીની પડખે ઊભા રહીશું. યુવરાજસિંહ જાડેજા સહિત વિદ્યાર્થીઓ ન્યાયની માંગ કરી રહ્યા છે. જોવાનું રહ્યું જેટકો દ્વારા શું કરવામાં આવે છે. સંવાદદાતા દુર્ગેશ પાઠકનો અહેવાલ, ગુજરાત તક, વડોદરા. સંસદમાં વિપક્ષના 140થી વધુ ધારાસભ્યો છે તેને સસ્પેન્ડ કરાયા બાદ દેશભરમાં શુક્રવારના રોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં પણ તેના પડઘા સંભળાયા અને ગુજરાતમાં પણ ઠેર ઠેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં લાલ દરવાજા રૂપાલી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. લોકતંત્ર બચાવો, સંવિધાન બચાવોના નારા લગાવાયા હતા. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે દેશમાં લોકશાહીની હત્યા થઈ રહી છે, ભાજપની તાનાશાહી છે, વિપક્ષના ઉઠાવેલા સવાલોનો જવાબ આપતી નથી અને દેશમાં લોકશાહી ખતરામાં છે. આ સાથે જ સુરત, ખેડા સહિતના જિલ્લાઓમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ભાજપ સરકાર પર નિશાન સાધવામાં આવ્યું હતું. સુરતમાં તો કોંગ્રેસ નેતાઓ વિરોધ પ્રદર્શન શરૂ કરે તે પહેલા જ તેમને ઉઠાવી લેવામાં આવ્યા હતા અને અટકાયત કરવામાં આવી હતી. આજે સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કે જે સંસદમાં 150 સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યો, લોકશાહીનો ભંગ કરવામાં આવ્યો, બંધારણની સરેઆમ કતલેઆમ કરવામાં આવી એના વિરોધની અંદર આજે સુરત શહેર કોંગ્રેસના તમામ આગેવાનો અહીંયા વિરોધ પ્રદર્શન કરવા ઉપસ્થિત છે. પરંતુ આ જે સરકાર છે લોકશાહીમાં બિલકુલ માનતી નથી, ડૉક્ટર બાબા સાહેબના બંધારણમાં બિલકુલ માનતી નથી અને પોલીસનો હાથો બનાવીને ભારતીય જનતા પાર્ટીની સરકાર અમેદના પોલીસના આગે કરીને કે પોલીસનો દાબ દબાણ નાખીને આ રીતે જે લોકશાહીના કાર્યક્રમ અને કચડવાનો પ્રયાસ કરી રહી છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ. અને આ એક શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન હોવા છતાં પોલીસની જે તાનાશાહી છે એની સામે 100 કોંગ્રેસના આગેવાનો આપ જોઈ શકો છો કે ઉપસ્થિત છે. અમારી એક જ રજૂઆત છે કે લોકશાહીને જીવંત રાખવા માટે આપ જોઈ શકો છો કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની સરકાર, મોદી સરકાર પોલીસના હાથો બનાવીને લોકશાહીના કાર્યક્રમોને કચડવાનો પ્રયાસ કરી રહી છે એના પણ અમે સખત વિરોધ કરીએ છીએ.
અમારો વિરોધ પ્રદર્શન એટલું છે કે જે સંસદની અંદર ઇન્ડિયા ગઠબંધનના 150 કરતા વધુ સાંસદ સભ્યોને જે રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સત્ર દરમિયાન, એની સામે અમારો વિરોધ છે. અને અમે લોકોને જાગૃત કરવા માંગીએ છીએ કે આ સરકાર લોકશાહીમાં કે ડૉક્ટર બાબા સાહેબના બનાવેલ બંધારણમાં બિલકુલ માનતી નથી, સ્વીકારતી નથી અને એનું કચ્છરખાણ વળવા બેઠી છે. લોકતંત્ર બચાવો અને સંવિધાન બચાવો એ મુદ્દાને લઈને સમગ્ર રાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટી આજે ધરણા ધરી રહી છે. લોકતંત્ર, લોકશાહી, પ્રજાતંત્રની અંદર જે સંસદો ચૂંટાતા હોય, પ્રજા જેમને ચૂંટાઈને આ દેશની સર્વોપરી સંસ્થા સંસદની અંદર પોતાના પ્રતિ તરીકે મુક્તિ હોય, જ્યારે સંસદ બનતા હોય ત્યારે આ દેશમાં જે પણ ઘટનાઓ ઘટતી હોય એ સત્તાધારી પક્ષનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમામ સંસદોની જવાબદારી બનતી હોય છે. જ્યારે આપણે લોકસભાની સૌથી મોટી સર્વોપરી સંસ્થા દેશની છે એના ઉપર હુમલો થાય, એની ચર્ચા કરવા માટે, કાયદોને વ્યવસ્થાની ચર્ચા કરવા માટે જ્યારે વિપક્ષ માંગણી કરતો હોય ત્યારે તમામ વિપક્ષને તમે સસ્પેન્ડ કરી દેવામાં આવે, વિપક્ષની વાત સાંભળવામાં ના આવે, વિપક્ષ સાથે સંવાદ કરવામાં ના આવે. અને ભારતીય જનતા પાર્ટી હું કહું છું કે આ ચર્ચાથી કેમ ભાગી રહી છે, શું એમની નિષ્ફળતા છે, એ નિષ્ફળતાના કારણો શું છે કે સંસદની અંદર આટલા લોકો ઘૂસી ગયા, સંસદની અંદર એ લોકો ફાયર બોમ્બ નાખ્યો જેનાથી ધુમાડો થયો અને આટલી ત્યાં ગેરવ્યવસ્થા સર્જાઈ ગઈ અને આટલી મોટી ચૂક તમે દેશની સુરક્ષાને સલામતીની વાત કરો છો. આજે પણ આપણે જોયું કે ગઈકાલે પણ ત્યાં કાશ્મીરની અંદર આતંકવાદીઓ 3 જવાનોને આપણા શહીદ કર્યા છે. ત્યારે આટલી ગંભીર બાબતો છે, સુરક્ષાને સલામતીની બાબતો છે, એની ઉપર જ્યારે વિપક્ષ ચર્ચા કરવા માંગતો હોય તો પ્રજાતંત્રને, લોકતંત્રને, લોકશાહીની અંદર ચર્ચા જ આ દેશની અંદર બંધારણીય હક છે અને અધિકાર છે. તમે સત્તાના નશાના અંદર મદમસ્ત થઈને વિપક્ષને સસ્પેન્ડ કરી નાખો અને લોકસભામાં ચર્ચા ના આપો, હું માનું છું આ લોકશાહીની હત્યા છે, લોકશાહીની હત્યા સમાન છે. કોંગ્રેસ પક્ષ આ મુદ્દે સંઘર્ષ કરશે અને સંઘર્ષ કરીને જ્યાં સુધી પાર્ટીનો આદેશ હશે ત્યાં કોંગ્રેસ એક બનીને અને આ મુદ્દે લડાઈ લડશે. સમાચારોનો પ્રવાહી યથાવત રહેશે, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. સોશિયલ મીડિયા પર ડોન બનીને ફરતા લોકોને આપણે સૌ કોઈ જોતા આવ્યા છીએ અને હવે આવા લોકો પર પોલીસે તવાય બોલાવી છે. શું છે સમગ્ર વિગત તે જાણીએ આ રિપોર્ટમાં. સોશિયલ મીડિયામાં ટણી કરતા મળ્યો કાયદાનો મેથી પાક, ખોટા રોલા પાડવા હવે ભારે પડ્યા, દાદા થઈને ફરતા શખ્સોની નીકળી હવા. આજકાલ સોશિયલ મીડિયામાં ફાંકા મારવા અને રોલા પાડવા માટે અનેક લોકો હથિયારો સાથેનો વિડીયો મૂકતા હોય છે. આ એ લોકો છે જેમની પાસે ન કોઈ લાયસન્સ હોય છે ન તો કોઈ બીજો પરવાનો. આમ છતાં પણ લોકોમાં ભય બેસાડવા અને એક મોભો ઉત્પન્ન કરવા આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે. ત્યારે જૂનાગઢ પોલીસે આવા અસામાજિક તત્વોને કાયદાનો મેથી પાક ચખાડ્યો છે. ખોટા રોલા પાડવા, હથિયારોનો ઉપયોગ, સોશિયલ મીડિયામાં હથિયાર સાથે ફોટો મૂકવો ગુનો, હથિયારો સાથે ફોટા મૂકતા લોકો પર પોલીસની નજર. પોલીસે આરોપીને ચખાડ્યો કાયદાનો મેથી પાક. આરોપીઓ કહેવા લાગ્યા ભૂલ થઈ, હવે નહીં કરીશું. પોલીસ સ્ટેશન હાજર થતાં જ આરોપીઓની હવા નીકળી ગઈ. ખોટે ખોટા રોફ જમાવતા આરોપીઓ ડોનના વહેમમાં ફરી લોકોને ડરાવવાનો પ્રયાસ કરતા. મારું નામ સંજય જયંતિભાઈ પણ ખોરા. મેં સોશિયલ મીડિયામાં એરફોન સાથેનો વિડીયો વાયરલ
કર્યું હતું તેના લીધે લોકોનો ભયનો માહોલ ફેલાયેલો હતો. જે બદલ એસઓજી પોલીસે મને પકડે છે, હવે પછી આવી ભૂલ નહીં કરું, જે બદલ હું માફી માંગુ છું. મારું નામ મુસ્તાક સલીમભાઈ બ્લોચ. મેં સોશિયલ મીડિયામાં છરી સાથેનો ફોટો વાયરલ કરેલો હતો, જેના લીધે લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો હતો, જે બદલ એસઓજી પોલીસે મને પકડેલ છે, હવે પછી આવી ભૂલ નહીં કરું, જે બદલ હું માફી માંગુ છું. ડોન બનવું હતું, હવે ગયા જેલમાં. આરોપી સામે નોંધાઈ ફરિયાદ. મુસ્તાક અલી બલોચ, સંજય વોરા, સુલેમાન ગુલ મોહમ્મદ બાઉદ્દીન સામે ફરિયાદ દાખલ. ભાઈગીરીના સપનાએ જેલમાં મોકલ્યા. આરોપીઓ હવે જેલમાં છે. પોલીસની આ કામગીરીના લોકો વખાણ કરી રહ્યા છે. કહી રહ્યા છે કે સામાજિક શાંતિને અસર કરતા દરેક અસામાજિક તત્વો સાથે આવું થવું જોઈએ. સંવાદદાતા ભાર્ગવી જોશીનો અહેવાલ, ગુજરાત તક, જૂનાગઢ. બુલેટિનમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો, સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક. નમસ્કાર.